રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમેર અને ચૌહાણ રાજપૂતોના સમય દિલ્હી વેપાર વાણિજ્ય વ્યવસ્થાનું એક મહત્વનું કેન્દ્ર હતું। એટલે કે પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતની રાજનીતિનું કેન્દ્ર બની ગયું હતું। 12મી સદીમાં તોમેર અને ચૌહાણ રાજપૂતોનો સમય દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। 13મી સદીની શરૂઆતમાં એટલે કે 13મી સદીની શરૂઆત થઈ ત્યાં જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206માં ઈસવીસન 1526 દરમિયાન એટલે કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન। ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તન તરીકે ઓળખવામાં આવે છે। તમને કહે કે દિલ્હી સલ્તન એટલે શું, તો કે દિલ્હી સલ્તન એટલે ભારતની વિશાળ વિસ્તારમાં એટલે કે અથવા તો ભારત ઉપર શાસન કરનાર શાસકોનું સુલતાન અથવા શાસનકાળને દિલ્હી સલ્તન કહે છે। આ શાસકોનું મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। એટલે કે આ દિલ્હી સલ્તનના જે કંઈ શાસકો હતા તે મૂળભૂત એટલે કે પોતે ક્યાંના હતા, તુર્ક અને અફઘાનના। આવ સવા ત્રણ વર્ષ એટલે કે સવા ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષમાં થોડુંક ઓછું સવા ત્રણ વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનત કુલ 5 વંશો સત્તા ભોગવી હતી। એટલે કે દિલ્હી સલ્તનતના કુલ 5 વંશો હતા અને 5 વર્ષ સુધી સવા ત્રણ વર્ષ અને માથે 3 મહિના જેવું એટલે સવા 3 વર્ષ કહેવાય, એ સવા 3 વર્ષ એને ભોગવેલું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલ વંશ, સૌંદર્ય વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે। એમાં કુલ 5 વંશો હતા, ક્યાં ક્યાં? ખલજી વંશ, તુગલ વંશ, સૌંદર્ય વંશ અને લોદી વંશ, આ 5 વંશોનો સમાવેશ થાય છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહુમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। આ પાઠની અંદર આપણે વિજયનગર અને બહુમની સામ્રાજ્યનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આગળ જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો। હવે દિલ્હી સલ્તનતની અંદર કયા શાસકો થઈ ગયા તે એમાં આપણે પહેલાં જોઈએ ગુલામ વંશ। ગુલામ વંશે ઈસવીસન 1206 થી 1290 સુધી ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીના સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો। એટલે કે બીજા તરાઈનું યુદ્ધ થયું હતું ઈસવીસન 1192ની અંદર, એ કોની વચ્ચે? સિહાબુદ્દીન ઘોરી વચ્ચે અને પૃથ્વીરાજ ચૌહાણની વચ્ચે। એમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો અને દિલ્હી સલ્તનતની ગાદીએ પહોંચ્યો। મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબ્દીન અબેક આમુક વંશનો હતો, માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તન સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે કે પોતાની સત્તાને જાળવી રાખવાનો ઘણો બધો એને પ્રયત્ન કરેલો। ઈસવીસન 1210માં પોલો રમતના ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। એટલે કે ઈસવીસન 1210ની અંદર એ પોલો રમતા ઘોડા પરથી પડી ગયા અને અકાળે એનું મૃત્યુ થયું। કુતુબ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ તેને જમાઈ એનો જમાઈ આવ્યો હવે જમાઈ ઇતુબ તિપસી ગાદીએ આવ્યો, પોતે મૃત્યુ પામ્યો અને એનો જમાઈ ગાદીએ આવે છે। તેણે સલ્તન સત્તાનો સર્વોપરી બનાવવા સેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્કો અમીરોના દળની રચના કરી। તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। ઇલ્તુસમિનનો ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવ્યો, એટલે કે તેનો જમાઈ જે કાંઈ આવ્યો હતો એનો સ્થાપક માનવામાં આવ્યો। પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજાતા ઇલ્તુમિસે પોતાના કાબિલ પુત્રે રજિયાને પોતાની ઉત્તરાધિકાર જાહેર કરી, એટલે કે પોતે એકલો આમાં સંભાળી શકતો નથી એટલે પોતાની પુત્રી રજિયાને પણ તેમાં એને સામેલ કરી દીધી। ઇલ્તુમિસ્તાન અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનની દિલ્હીની ગાદી એ આવી ગઈ। એને વારસદારમાં દીકરો નહોતો પણ એને શું હતી, ખાલી દીકરી રજિયા જ, તો રજિયા ગાદી પર આવી, જે દિલ્હી
દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. અત્યારની રાજા કાંઈ જે કાંઈ હતું રાજકારણ એની અંદર આ પ્રથમ એક સ્ત્રી એટલે કે મહિલા, સ્ત્રી એટલે મહિલા, પ્રથમ મહિલા રજિયા ગાદીએ આવી હતી. એ સમયના ઇતિહાસકારમાં મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાને તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, એટલે કે બધાથી તે હોશિયાર અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી, કે ઓમ તો એ બહુ જ હોશિયાર હતી અને કાબેલ હતી, પણ આ એક મહિલા શાસન કરે છે એવું માનવું થોડુંક મુશ્કેલ હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસન તરીકે સ્વીકારવા રાજી નહોતા. દરબારીઓ એટલે કે મારા તમારા જેવી બધી પ્રજા, એને શાસન જે આ કંઈ શાસન કરતી રાણી રાજાની કુંવરી એને સ્વીકારતા નહોતા. અમીરોની સતત લાલચા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો, એટલે કે અમીર લોકો તો જરાય એને ચલાવવા ન દીધું અને આ લોકોએ વિદ્રોહ સામે કર્યો અને એનું શાસન લાંબુ ટક્યું નહીં, એનો શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે એટલે કોઈ રાજા નહોતું, એમનું ચાલ્યું. અમીરોએ ઇલ્તાબસુના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે એના પુત્રો નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડી દે છે. 21 વર્ષના જ તેના શાસનકાળમાં બાદ તેનું પણ અવસાન થયું. 21 વર્ષ જ ન હતો, 21 વર્ષ જ એને શાસન કર્યું ત્યાં તો એનું અવસાન થઈ ગયું. અવસાન એટલે મૃત્યુ થઈ ગયું. ગ્યાબ્દીન અલ્બન ગાદીએ આવ્યો. તેણે સેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. અત્યાર સુધી અમીરોની પકડ ખૂબ જ ચાલી હતી. હવે ગાદીએ આવ્યો ગ્યાસુદ્દીન. ગ્યાસુદ્દીનીએ આ જે અમીરો લોકો બહુ શાસન કરતા હતા અને બધાનું વધારે જોર હતું એને હળવું કર્યું. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું, તેને રાજાને વધુ પડતું સ્થાન અપાવ્યું. અલ્બન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો, તેનો કલાનો પોષક પણ હતો અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તન પર ખલીચા વંશની સ્થાપના થઈ. થોડાક વર્ષોની અંદર જ 22 વર્ષમાં શાસનના થોડા સમય બાદ જ દિલ્હી સલ્તન પર ખલીચા વંશની સ્થાપના થઈ ગઈ. ખલીચા વંશ, હવે ખલીચા વંશ ક્યારે આવ્યું તો કે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320ની અંદર જલાલુદ્દીન ખલજીનથી ખલીચા વંશની શાસનની શરૂઆત થઈ ગઈ. એટલે કે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધીમાં જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશનો શાસનની શરૂઆત થઈ ગઈ. જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી બધા વિદ્યાર્થી ઓનલાઈન લઈ રહેજો, નેટનો પ્રશ્ન છે એટલે 2 મિનિટ રાહ જોજો, કોઈ નીકળી ન જાતા. ખલીચ વંશ આપણે એના વિશે જોતા હતા તો કે 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો. હવે જલાલુદ્દીએ કેટલા વર્ષ, 6 વર્ષ જ એને શાસન કર્યું બરાબર. તે બાદ અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એટલે કે એનું પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કઈ કઈ જગ્યાએ? ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૌન્ય ઘોડો અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાપધીની પદ્ધતિની શરૂઆત કરી, એટલે કે એને એવા ઘોડા કહી રહ્યા તૈયાર અને પોતાના જે ઘોડાને ચહેરા પરથી ઓળખી જાય એવા એને તૈયાર કરાવ્યા. આ ઉપરાંત ભાવનિયન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમ અને વહીવટી સુધારણા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ હવે પાના નંબર 9 ઉપર જુઓ બધાએ.
અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂધીનું વાતાવરણ રહ્યું. પાછું હતું વાતાવરણ એવું જ થઈ ગયું. ખલજી રાજવંશનો અંત અણી દિલ્હીની ગાદીએથી તુગલ શાસકની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે તુગલક વંશ વિશે આપણે જોઈએ. તુગલક વંશ ક્યાંનો હતો? તો કે ઈસવીસન 1320થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવક સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી. એટલે કે એ સમયની અંદર ઘણી બધી યોજનાઓ એને અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબંધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. હવે એને આયોજન તો ઘણા બધા મૂકેલા, પણ તેનો આયોજનબંધ અમલીકરણ એટલે કે અમલ આવ્યો નહીં. અને આ અભાવને કારણે એની જે કાંઈ યોજના બનાવેલી તેમાં બધેમાં કેવો થયો? નિષ્ફળ રહ્યો, સફળ થયો નહીં. તેથી ઇતિહાસમાં આ યોજનાનો તરંગી યોજનાઓ અને આયોજનબંધ અમલીકરણના અભાવને કારણે તેમાં નિષ્ફળ થઈ ગયો. તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકાના મુસાફર ઇબ્તુબાન ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિજોર શાહ તુગલક ગાદીએ આવ્યો. હવે તુગલ વંશમાં ઇબ્તુબનનો પિતરાઈ ભાઈ એટલે એનો કાકાનો દીકરો ફિરોજ શાહ ગાદીએ આવ્યો. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તેમર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, અને એ સમયની અંદર દિલ્હી પર આક્રમણ કરે છે તેમુર. ઈસવીસન 1398 થી 99 જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. આ સમયની અંદર એમાં તેમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, અને ત્યારે તેનો રાજા કોણ હતો? તુગલવંશ. એટલે તુગલવંશનો અહીંયા એનો સમય મર્યાદિત બની ગયો. અને હવે સૌંદર્યવંશ આવે છે, સૈદ્યવંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી હતો, અને લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. તુગલ વંશના શાસનના અંત બાદ ખ્રિજખાએ સૈદ્યવંશની સ્થાપના કરી. હવે ખ્રિજખાએ સૈદ્યવંશની સ્થાપના કરી કઈ ક્યારે? તો ઈસવીસન 1414 થી 1451ની વચ્ચે. સૈદ્યવંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી, અને એ ત્યારે લોદી વંશે ક્યારે સ્થાપના કરી? ઈસવીસન 1451થી 1526 દરમિયાન. બહલોલ લોદી સલ્તનતનનો પ્રથમ અફઘાન શાસક રહ્યો હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. લોદી એટલે કે એ આખો વંશ હતો, એટલે એની પાછળ બધાની પાછળ શું જોડાય? લોદી. ઈસવીસન 1526માં બાબરા સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તન યુગનો અંત આવી ગયો. હવે બાબરામની અંદર પાણીપતના પ્રથમ યુદ્ધ થયું, અને તે યુદ્ધની અંદર સલ્તનનો અંત આવી જાય છે અને મુઘલ શાસનની શરૂઆત થાય છે. હવે અહીંયા સલ્તન શાસનનું પૂર્ણ થાય છે અને મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે. હવે રાજ્ય વ્યવસ્થા, મુઘલ શાસનની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ આપણે જોઈએ. તો એ કે ઈસવીસન 1300મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તન ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતો. હવે આખા સમગ્ર રાષ્ટ્રની અંદર દિલ્હી સલ્તન ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતો. વિશિષ્ટ એટલે કે વધારે પડતું તેનું મહત્ત્વ હતું. દિલ્હી સલ્તન શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એમાં સુલતાન પ્રથમ રહ્યો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી, સર્વોપરી એટલે કે ઉચ્ચ ગણાતી હતી. તે સર્વ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ
વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો, એટલે કે દરેક વ્યક્તિને સરખો ન્યાય મળતો અને બધાને સરખેપણે મહત્વ આપવામાં આવતું. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. સુલતાનને જે કંઈ રાજકારણની અંદર મદદ કરવા માટે એક એનું મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. હવે એને મંત્રીમંડળની અંદર કોને કોને મંત્રી રાખવા અને કોને ન રાખવા એનું નિમણૂક એટલે કે એ નક્કી પણ કોણ કરતું, સુલતાન જ કરતો. હવે સુલતાન શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે આ રાજ્ય વ્યવસ્થા હતી ત્રણ વિભાગમાં વહેંચાયેલી. કઈ કઈ? કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. આ ત્રણ યાદ રાખજો તમે. રાજ્ય વ્યવસ્થા ત્રણ કેન્દ્રમાં વહેંચાય છે. ક્યાં ક્યાં ત્રણ કેન્દ્રો? કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. હવે એને આપણે વિગતે જોઈએ તો કે કેન્દ્રીય શાસન, કેન્દ્રીય શાસનની અંદર શું થાય? સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતો. જો સુલતાન કાંઈ નિર્ણય લે એના પછીનો મંત્રીમંડળ મુખ્ય હતું, એટલે કે એના પછીનો નિર્ણય કોણ લઈ શકે? મંત્રીમંડળ લઈ શકે. સુલતાનનો પ્રધાનમંત્રી વંજીર કહેવાતો અને એ સુલતાનનો પ્રધાનમંત્રી મંત્રીમંડળ હતો ને એનો પ્રધાન એટલે એનો મુખ્ય હતો કોણ? વંજીર, જે વહીવટી તંત્રનો વડો હતો. એટલે કે જે કાંઈ વહીવટ કરવાનો આવે એનો વડો હોય, તમારે વર્ગની અંદર એક મોનિટરની નિમણૂક કરવામાં આવેલી હોય, એ વર્ગને શાંત રાખતો હોય, એવી જ રીતે અહીંયા પણ વહીવટી તંત્રનો એક વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળનો સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, દેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. અને બીજું એમાં સેના વિભાગ, પત્ર વિભાગ અને ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ, આ દરેક વિભાગનો અલગ અલગ સમાવેશ થતો. આમાં થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે અને થોડીક વ્યવસ્થા આધુનિક પણ હતી. હવે આ હતું આપણું કેન્દ્રીય શાસન. શું હતું? કેન્દ્રીય શાસન. હવે જોઈ લઈએ પ્રાંતીય શાસન. તો પ્રાંતીય શાસન કેવું હતું? તો કે સુલતાન કાળમાં પ્રાંતને જાગીર વહેંચવામાં આવતું. જાગીરમાં એની અંદર વહેંચણી થતી, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તોર કે મુક્તિ કહેવાતો, એટલે કે એનો વડો હોય એને ઇક્તોર અથવા તો મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એટલે કે ન્યાય આપવાનો હોય તો એ કામ કોણ કરે? કારોબારી. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. હવે આનું પ્રાંતીય શાસનનું કામ શું હતું? તો કે એમાં એક મુક્તિ વડો કરવામાં આવતો નિમણૂક, અને એ વડો ક્યારે લશ્કરીની જરૂર પડે સુલતાનને તો એ તૈયારી કરાવતો લશ્કરની, અને બીજું મહેસૂલ અને એકત્ર એટલે ભેગું કરતો. અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકા સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી છે. ઇક્તેતારો પર નિયંત્રણ રાખવામાં આવતું, એટલે કે બધા પર નિયંત્રણ કોણ પણ રાખતો? આ મુક્તિ, જે તમે મુક્તિ કહેવાય અને એકે તારે કહેવાય એને, આ એની પ્રાપ્તિય શાસન હતી. હવે સ્થાનિક શાસન કેવી હતી? તો કે પ્રાંત પછીનો એકમનો જિલ્લો અને તાલુકામાં વહેંચવામાં આવતા. અત્યારે જેમ કે રાજ્યમાંથી અમુક જિલ્લા બને, જિલ્લા દ્વારાથી તાલુકા બને, તાલુકા ભેગા ગામડા બનીને એક તાલુકો બને છે, એવી રીતે એને જિલ્લા અને તાલુકાની વહેંચણી થતી, જેના અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. એને અત્યારે જિલ્લા અને તાલુકા કે એને શીખ અને પરગણા કહેવાતા. ગામનો વહીવટમુખી કે મુકંદરૂપ કરતો, એટલે એમાં એવું હતું, ગામનો વડો એટલે કે ગામનો વડો ત્યારે કોણ હોય? સરપંચ હોય, ત્યારે મુખી અથવા મુખી કહેવાતા. પહેલાંના યુગની અંદર શું કહેવાતા? સરપંચ ન કહેવાતા, એને મુખી કહેતા, મુખી અથવા મુકદમ કરતો. અને પરવારી અને કારકુન મદદ કરતા, એટલે એના જે કાંઈ પરવારી એટલે કે એની યારે જે કાંઈ સભ્યો ચૂંટાયેલા હોય ને એને મદદ કરતા હતા. અત્યારે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ, બરાબર. હવે તમારે બધાને ઓનલાઈન સાથે જ રહેવાનું છે. 5 મિનિટો વચ્ચે તમને બ્રેક આપીએ છીએ, બરાબર. આના પછી